હેલો એવરી વન વેલકમ બેક ટુ દયા પટેલ ઈ લર્નિંગ ઝોન ફ્રેન્ડ્સ ચેપ્ટર નંબર થ્રી જે છે એની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના દાખલાઓ છે હવે આપણે દરેક પ્રકારના દાખલાઓને એકસાથે શીખીશું તો તકલીફ થશે એટલા માટે થોડુંક આગળ પાછળ વેમાં જવું પડશે એટલે અત્યારે હું તમારો સેક્શન ડી ડાયરેક્ટલી શરૂ કરું છું બરાબર છે સેક્શન ડી ડાયરેક્ટ શરૂ કરવા પાછળનું કારણ એક જ છે કે આપણે એક સરખા દાખલાઓ પહેલા ફિનિશ કરીશું હવે સેક્શન ડીનો દાખલા નંબર ચાર સેક્શન ડીનો દાખલા નંબર ચાર એક પ્રમાણે વિતરણનો મધ્યક મધ્યક એને અહીંયા આપણે કહીશું મ્યુ પચાસ છે અને વિચરણ વિચરણને આપણે કહીશું સિગમા સ્ક્વેર નવ છે જો સીગમા સ્ક્વેર નવ હોય તો સિગ્મા કેટલો થાય ત્રણ વિચરણ અને એનું તમે જ્યારે વર્ગમૂળ કાઢો તો મળે એને કહેવાય પ્રમાણિત વિચલન પ્રમાણિત વિચલન અને મધ્યકને આપણે કહીશું મ્યુ આના સિમ્બલ્સ જોઈને જ ઘણા લોકોને થોડું બીપી હાઈ થઈ જાય અને પછી ચેપ્ટર છોડી દે છે એકચ્યુઅલી ચેપ્ટર બહુ ઇઝી છે કોઈ જ જાતની કોઈ જ તકલીફ નહીં પડે મધ્યકને અહીંયા આપણે મ્યુ કહીશું મ્યુ એટલે તમારે આ રીતે કંઈક દોરવાનું થાય આ રીતે અને સીગમાં એટલે અડધો ન કરવાનો છે એને આપણે સીગમાં કહીશું એટલે ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો આગળ દાખલામાં તમને કીધું છે નંબર એક પ્રમાણે ચલ એક્સ ની કિંમત પચાસ અને ની વચ્ચે હોવાની નંબર બે ચલ એક્સ ની કિંમત સુડતાલીસ અને ની વચ્ચે હોવાની સંભાવના મેળવું હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો તમારા જે ઝેડ નો જવાબ હોય ક્યારે ગ્રેટર ધેન થ્રી પોઈન્ટ ફાઈવ પોસિબલ નથી બરાબર ક્યારેય ગ્રેટર પોઈન્ટ ફાઈવ પોસિબલ નથી આ પહેલી વસ્તુ યાદ રાખજો એટલે કે ઝેડ હંમેશા ત્રણ પોઈન્ટ પાંચ કરતા નાનો જ હોય બીજી વસ્તુ ઝેડ એ એકમથી મુક્ત છે એકમથી કેવો છે મુક્ત છે એટલે ઝેડ પાછળ કે આગળ કોઈ પણ એકમ ન લાગે તમને આમ રૂપિયો એક જેડ બરાબર કીધું હોય તો આ ખોટું પડે જો તમને જેડ બરાબર પચાસ કિલો કીધું હોય તો ખોટું પડે કેમ તો કે પહેલું તો આ કિલો છે અને બીજું કે એ સાડા ત્રણ થી મોટો ના હોવો જોઈએ ઝેડની કિંમત પ્લસમાં બી હોઈ શકે ને માઇનસમાં બી હોઈ શકે પણ બંનેમાં ત્રણ પોઈન્ટ પાંચ કરતા મોટી ના હોય આપણે ઝેડ ટેબલ જે જોયું તો ઝેડ ટેબલની અંદર ત્રણ પોઈન્ટ પાંચ કરતા મોટો ઝેડ હોય તો એની સંભાવના આપણે શોધી શકતા નથી એટલે આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કન્ફ્યુઝન ક્યાં થાય છે આ ચેપ્ટરમાં કન્ફ્યુઝન જો મધ્યક ને મ્યુ કહેવાય એ તો તમને આમ કહેવાય ને કે છડે ચોક લખીને જ આપવું પડે કે આ મધ્યક છે એના માટે કંઈ ટ્વિસ્ટ થાય નહીં પ્રમાણિત વિચલન માટે તમને લખીને જ આપવું પડે કે આ પ્રમાણિત વિચલન છે કન્ફ્યુઝન ત્યારે થાય છે જ્યારે કોઈ એ સિવાયની કિંમત આવે તો એ એક્સ છે કે જેડ એમાં કન્ફ્યુઝન થાય છે તો એના માટે ખાસ ધ્યાન રાખજો કે જો ઝેડ હશે તો એની આગળ પાછળ કોઈ જાતનો એકમ નહીં હોય અને બીજો કે એ ત્રણ પોઈન્ટ પાંચ કરતા નાનો હશે એક્સ જો હશે તો એક્સ ત્રણ સાથે હંમેશા એકમ આપેલો હશે બરાબર છે ચલો અહીંયા તો તમને લખીને જ આપેલું છે કે એક્સની કિંમત પચાસ અને ત્રેપન છે બરાબર આ દાખલા નંબર ચાર માં તમને એક્સ સાથે કોઈ એકમ નથી આપ્યો પણ તમને લખીને જ આપ્યું છે કે આ એક્સની કિંમત છે તો એના પરથી પહેલા તો આપણે જેડ ની કિંમત શોધી લઈએ તો એક્સની બે કિંમતો આપેલી છે નંબર એકમાં કે એક્સ વન બરાબર આપ્યું છે પચાસ અને એક્સ ટુ બરાબર આપ્યું છે ત્રેપન પહેલેથી ખાસ ધ્યાન રાખજો તો આગળ જતાં તકલીફ નહીં થાય અધરવાઇઝ પછી તકલીફ થઈ શકે છે ઝેડ માટે આ સૂત્ર છે ઝેડ

ચલો એક્સ વનની કિંમત આપણી પાસે છે પચાસ મ્યુની કિંમત આપણી પાસે છે પચાસ અને સિગમાની કિંમત આપણી પાસે છે ત્રણ જીરો ભાગ્યા ત્રણ જીરો ત્રેપન માઇનસ પચાસ અપન ત્રણ ત્રણ ભાગ્યા ત્રણ એક હવે તમારે શું શોધવાનું છે તો કે જીરો થી ઝેડ વચ્ચે સંભાવના સંભાવના માટે તમારે કમ્પલસરી દોરવો પડે આ ઝેડ કવ છે વક્ર કવ એટલે વક્ર કવ એટલે વક્ર ઝેડ વક્ર અથવા તો જેને પ્રમાણ્ય વક્ર કહેવાય હવે એની અંદર તમારે યાદ રાખવાનું ખાસ ધ્યાન રાખવાની બાબતો આ ઝીરો છે આ છેડા પર ઇન્ફિનેટિવ માઇનસ છે આ છેડા પર પ્લસ ઇન્ફિનેટિવ છે આ બંને છેડા ક્યારેય પણ આ એક્સ અક્ષને ટચ થતા નથી એ બંને બાજુ આગળ ચાલ્યા કરશે આ બાજુની કુલ સંભાવના જે છે એ કુલ સંભાવના હશે ઝીરો પોઈન્ટ પાંચ જેટલી કેટલી હશે ઝીરો પોઈન્ટ પાંચ જેટલી અને સેમ વે જે આ બાજુની સંભાવના છે જે માઇનસમાં છે એની સંભાવના પણ કેટલી છે તો કે એક્ઝેક્ટ ઝીરો પોઈન્ટ પાંચ જેટલી એટલે ખાસ સમજજો કે ઝીરોથી માઇનસ ઇન્ફિનિટીવ સુધીનું જે એરિયા છે એ પોઈન્ટ ફાઈવ છે ઝીરોથી પ્લસ ઇન્ફિનિટીવ સુધીનું જે એરિયા છે ક્ષેત્ર છે અથવા સંભાવના છે એ પોઈન્ટ ફાઈવ છે આ વસ્તુને તમે એરિયા પણ કહી શકો છો અને સંભાવના પણ કહી શકો છો સંભાવનાનું ટોટલ પણ એક હોય અને ઝેડ કવના ક્ષેત્રનું ટોટલ પણ એક હોય બરાબર આપણને અહીંયા શોધવાનું શું કીધું છે આપણે કીધું છે જીરો થી પ્લસ એક યાદ રાખજો જે તમને બ્લુ સેશન દેખાય છે એ આખું પ્લસ વાળું છે અને રેડ દેખાય છે એ આખું માઇનસ વાળું છે વન ક્યાંક અહીંયા હોય વન ક્યાંક અહીંયા હશે તો તમારે શોધવાનું છે શું તમારે શોધવાનું છે જીરોથી આ એક સુધીની જે વસ્તુ છે એ શોધવાની છે જ્યાં તમને ચેક્સ દેખાય છે એ ઝીરો થી એક સુધીનું ક્ષેત્ર સંભાવના શોધવાની છે નવી એક વસ્તુ જે તમારે યાદ રાખવાની છે ક્યારે પણ તમે પાછળ ઝેડ જોશો તો એ હંમેશા દાખલા તરીકે તમે એકનો ઝેડ જોયો તો એ ઝીરો થી એક છે એવું સમજવું તમે બે ઝેડ નો ક્ષેત્ર જોયો તો એ ઝીરોથી બે નું છે એવું જ સમજવું તમે ત્રણ પોઈન્ટ પાંચનો ઝેડ જોયો તો એ ઝીરોથી છે એવું જ સમજવું તમે એક પોઈન્ટ સત્યાસીનો જોયો તો એ પણ ઝીરોથી છે એવું જ સમજું તમે કોઈ પણ પ્રકારના ઝેડની કિંમત ઝીરોથી સ્ટાર્ટ કરીને જ મેળવો છો એ ખાસ યાદ રાખવાનું છે ક્લિયર તો તમારે અહીંયા એકનો ઝેડ જોવાનો છે ઝીરોથી એકની જરૂર છે તો ઝીરોથી જ મળવાનું છે બાય ડિફોલ્ટ એકનો ઝેડ જુઓ ઝીરો પોઈન્ટ થ્રી ફોર વન થ્રી હવે અહીંયા લખવામાં પ્રોબ્લેમ થાય છે તો એ પણ સમજી લો શું શોધવાનું છે તો કે ઝીરોથી એક શું શોધવાનું છે તો કે ઝીરોથી એક એની સંભાવના સંભાવના એટલે પ્રોબેબિલિટીનો પી ઝીરો લેસ આ ઝીરો એક શું છે તો કે ઝેડ એટલે લખીશું ઝેડ ઇક્વલ ટુ લખવાના ઝીરો લેસ ઇક્વલ્સ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ્સ ટુ વન ઇઝ ઇક્વલ્સ ટુ ડાયરેક્ટ જ તમને મળી જશે ઝીરો એકની સંભાવના જે તમે પાછળ જોઈ ઝેડ કિંમત ઝીરો પોઈન્ટ થ્રી ફોર વન થ્રી એ તમારો જવાબ છે

માઇનસ થ્રી બાય થ્રી માઇનસ વન પચાસ માઇનસ સોરી ત્રેપન માઇનસ પચાસ ભાગ્યા ત્રણ ત્રણ ભાગ્યા ત્રણ એક હવે અહીંયા આટલું તો તમારે દરેકમાં દોરવાનું જ છે તો જ તમને ખ્યાલ આવશે કે તમારે શું શોધવાનું છે તો કે માઇનસ એક માઇનસ એક ક્યાં હશે તો કે જીરોથી જમણી બાજુએ સોરી ડાબી બાજુએ એટલે માઇનસ એક ક્યાંક આ બાજુ હોય અને પ્લસ એક જમણી બાજુએ એટલે જીરોથી આ બાજુએ હોય એ બંનેની વચ્ચેની સંભાવના શોધવાની છે એટલે તમારે શોધવાનું છે આ ટોટલ હવે યાદ રાખજો કઈ રીતે શોધશો મેં તમને કીધું છે કે તમે એકનો જે જવાબ જોશો એ ઝીરોથી મળશે બરાબર એટલે તમે ઝીરોથી આ બાજુ એનું જોઈ લો એક ઝીરોથી આ બાજુનું જોઈ લો બંનેનું ટોટલ કરો એટલે તમને મળી જાય સંભાવના શોધવાનું છે શું તો કે પી ઓફ માઇનસ વન લેસ દેન ઇક્વલ્સ ટુ ઝેડ લેસ ઇક્વલ્સ ટુ પ્લસ વન એટલે કે માઇનસ વનથી પ્લસ વન સુધીની સંભાવના મળશે કેવી રીતે તો કે પી ઓફ માઇનસ વન લેસ દેન ઇક્વલ્સ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ્સ ટુ એટલે માઇનસ વનથી પહેલાં ઝીરો જાઓ અને પ્લસ પી ઓફ ઝીરો લેસ ટુ ઝેડ લેસ ધેન ટુ વન એટલે માઇનસ વનથી ઝીરો અને ઝીરોથી એક માઇનસ વનથી 0 જોશો તો પણ તમને ઝીરો પોઈન્ટ થ્રી ફોર વન થ્રી જ મળશે અને થી વન જોશો તો પણ 0.3413 થ્રી ફોર વન થ્રી જ જોશે આપણી પાસે અત્યારે ઝાડ ટેબલમાં જેવી કિંમતો છે બધી પોઝિટિવની છે એક પણ નેગેટિવની નથી એટલા માટે આપણે શું કરવાનું તો કે આપણે પ્લસ વનની જોઈ એ જ આપણે માઇનસ વનની પણ રાખીશું એટલે બંને છે થ્રી ફોર વન થ્રી થ્રી ફોર વન થ્રી ટોટલ લગાવ ઝીરો પોઈન્ટ સિક્સ એટ ટુ સિક્સ એ તમારો ફાઇનલ જવાબ છે સંભાવના છે એટલે સંભાવના જ છે આ ચેપ્ટરમાં નવીનતા કંઈ જ નથી પણ થોડીક નવીન રીતની સંભાવના છે એટલે તકલીફ પડે છે જો હજુ તકલીફ પડતી હોય વિડીયોને ફરી એકવાર સમજી લેજો જે પણ કંઈ તમારે ડાઉટ આવતા હોય કમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવી શકો છો વિડિયો વધુ એકવાર જોઈ લેશો તો ઓટોમેટિકલી તમને કયા કયા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાના છે ખ્યાલ આવી જશે નેક્સ્ટ લેક્ચરથી આપણે નવા દાખલાની શરૂઆત કરીશું રજા લઉં થેન્કસ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત